મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. નમસ્તે મિત્રો, આપણે સાતમા ધોરણના ગણિતના જુદા જુદા પ્રકરણો ગણી રહ્યા છીએ. આ શ્રેણીમાં આપણે પ્રકરણ 9 સમય સંખ્યાઓના તમામ સ્વાધ્યાયો છે આ ચેનલ પર ગણી લીધેલા છે, તેમજ પ્રકરણ નંબર 10 છે પ્રાયોગિક ભૂમિતિ, કઈ રીતે રચનાઓ કરવી એ તમામે તમામ રચનાઓ છે એ તમને આ ચેનલ પર વિડીયોમાં બતાવેલી છે. એ સિવાય પ્રકરણ 9 અને પ્રકરણ 10ના ઘણા બધા બહુવિકલ્પી પ્રશ્નો છે એ પણ આ ચેનલ પર મૂકી દીધેલા છે. તે તમે ના જોયા હોય તો તેની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે અને ઉપર જે આઈ છે ને તેમાં પણ લખેલી હશે. આજે સાતમા ધોરણના ગણિતનું 9મું પ્રકરણ સમય સંખ્યાઓ અને 10મું પ્રકરણ છે એ પ્રાયોગિક ભૂમિતિ, એની આપણે 25 ગુણની એમસીક્યુ કસોટી છે આપણે લઈએ છીએ. તમે મારી સાથે નોટ અને પેન લઈને બેસો અને તમારા જવાબો છે તેમાં નોંધતા જાઓ. તમે કેટલા પ્રશ્નો સાચા કર્યા છે તે મારી સાથે છે ચેક કરજો અને મને કોમેન્ટમાં પણ જણાવજો. ચાલો ફટાફટ છે એ આ કસોટી જોઈએ. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી એટલે કે ખોટું છે? 5 એ સમય સંખ્યા છે, સાચું વિધાન છે. 0.3 એ સમય સંખ્યા નથી, ખોટું વિધાન છે, એટલે ઓપ્શન આવશે બી. બીજું, ત્રિકોણ એક્સ વાય ઝેડ માં રેખાખંડ એક્સ વાય એ રેખાખંડ વાય ઝેડ થી મોટો છે. રેખાખંડ વાય ઝેડ એ રેખાખંડ ઝેડ એક્સ થી મોટો હોય તો કયો ખૂણો સૌથી નાનો બને? જો અહીં બરાબર સમજવાનું છે, અહીં સૌથી મોટી બાજુ કઈ? એક્સ વાય. તો એક્સ વાય ની એક્સ વાય છે એ સૌથી મોટી બાજુ થશે, તો એની સામેનો જે ખૂણો છે એ કેવો બનશે? એ સૌથી નાનો બનશે, એટલે કયો આવશે? ઝેડ છે એ આવશે. બરાબર સમજશો તો પ્રશ્નો એકદમ સરળ છે. ત્યારબાદ અહીં આપણે થી ઓછા, થી વધુ, બરાબર નથી કે બરાબરની નિશાની છે આ ખાલી જગ્યામાં મૂકવાની છે. તો કે શૂન્ય છે એ શૂન્યના છેદમાં 5 થી કેવા છે? સરખા છે, સરખા નથી, મોટા છે, નાના છે? તો અહીં ત્રીજામાં આવશે બી, કેમ કે આ શૂન્યના છેદમાં 5 એટલે થશે શું? શૂન્ય. આપણે અહીં અપૂર્ણાંક જોઈ અને તમે કદાચ તમારું મન એવું લલચાય કે અહીં આ નિશાની આપણે કરી દઈએ, પણ એ ખોટી પડે. ત્યારબાદ ત્રિકોણ પી ક્યુ આર ના બધા જ ખૂણા 60 અંશના છે, તો ત્રિકોણ પી ક્યુ આર કેવો હશે? તો જો 60 અંશનો ખૂણો છે ને એટલે સમબાજુ ત્રિકોણ જ હશે. દોરી અને ચેક કરી લેજો અને તમામે તમામ બાજુના માપ પણ કેવા હશે? સરખા હશે. ત્યારબાદ નીચેનામાંથી કઈ સમય સંખ્યા સૌથી નાની છે? બરાબર સમજવાનું છે, સૌથી નાની સમય સંખ્યા. તો સૌથી નાની સમય સંખ્યામાં અથવા તો સંખ્યા સૌથી નાની છે ને એમ પણ પૂછે ત્યારે ઋણમાં જે સૌથી મોટી સંખ્યા હોય ને તે સૌથી નાની હશે. આ 4 ના છેદમાં 3 છે એ જવાબ મળશે. પછીનો જોઈએ પ્રશ્ન, છઠ્ઠો પ્રશ્ન. ત્રિકોણ એક્સ વાય ઝેડ છે એ આપેલો છે, એમાં એક્સ વાય અને ઝેડ એ 3 બાજુઓ દર્શાવે છે, તો કયો વિકલ્પ ખોટો છે? સાચો નહીં પણ ખોટો, એનો મતલબ 3 વિકલ્પ તો સાચા જ છે. અહીં તો કે એક્સ ઓછા વાય છે એ ઝેડ થી મોટા હોય, એક્સ ઓછા વાય છે એ ઝેડ થી નાના હોય, એક્સ વત્તા ઝેડ વાય થી મોટા, કે એક્સ વત્તા વાય એ ઝેડ થી મોટા. અહીં ઓપ્શન એ છે એ શું આવશે? એ સાચો જવાબ. અહીં મોટો ન હોય પણ શું હોય છે? નાનું હોય છે. ત્યારબાદ 30 અંશના ખૂણાની રચના કરવા માટે કયો વિકલ્પ પસંદ કરશો? 4 વિકલ્પો આપ્યા છે અને આપણે 30 અંશનો ખૂણો છે રચવાનો, તો કયો વિકલ્પ? કોઈ પણ, જો આપણે વિકલ્પો બધા તમામે તમામ જોઈ લઈએ. પેલા તો સાચો જવાબ છે આપણે ફટાફટ કહી દઈએ, ત્યારબાદ વિકલ્પો જોઈ લઈએ. પરિકર વડે 60 અંશનો ખૂણો રચી તેનો દ્વિભાજક લેવો.
આ આવશે નહીં, આ નહીં આવે અને આ પણ આવશે નહીં. ત્યારબાદ આઠમો પ્રશ્ન, ત્રણ ના છેદમાં સાત બરાબર પ્રશ્નાર્થ ચિહ્નના છેદમાં ચૌદ. હવે જો અહીં બરાબર જોઈએ, સાત ને સાત માંથી ચૌદ કઈ રીતે થયા? સાત ને બે વડે ગુણ્યા, તો ત્રણ ને બે વડે ગુણીએ તો શું આવશે? છ ના છેદમાં ચૌદ. એટલે કે આ જે છે ત્રણ ના છેદમાં સાત અને છ ના છેદમાં ચૌદ છે, આ કેવા છે? તો કે સમાન સમમેય સંખ્યાઓ છે. પછીનો જોઈએ નવ, સમમેય સંખ્યાના પ્રમાણિત સ્વરૂપમાં છેદ કેવો હોય હંમેશા? જો આ તમે પ્રકરણ બરાબર કરેલું હોય તો ફટાફટ તમે જવાબ આપશો, ધન હોય છે. કેવો હોય છે? ધન હોય છે. જો આપેલ રેખા પર બિંદુ ન હોય તો બિંદુમાંથી આપેલા રેખાને સમાંતર રેખા કેટલી દોરી શકાય? એક જ દોરી શકાશે. આ દસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો તમારા સાચા પડ્યા તે ગણી લો, અને ત્યારબાદ આપણે અગિયારમા પ્રશ્નથી આગળ વધીએ. ત્રિકોણ DEF માં EF 8.4 સેન્ટીમીટર છે, ખૂણા E નું માપ 103 અંશ છે, ખૂણા F નું માપ 85 અંશ છે, તો નીચેનામાંથી કયું સાચું છે? જો પહેલા તો ખૂણાના માપ છે ને, ત્રિકોણમાં ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. અહીં 100 તો અહીં આપી દીધેલા છે ને 85 અહીં, એટલે ત્રિકોણ DEF છે એની રચના શક્ય જ નથી, આવો ત્રિકોણ બની જ શકે નહીં. ત્યારબાદ નીચેની પેટર્નમાં ખાલી જગ્યામાં કઈ સમય સંખ્યા આવે? જો અહીં બરાબર જોતા જઈએ ને તો આ જે છે આવી પેટર્ન વાળી જે ખાલી જગ્યાઓ છે ને એકદમ સહેલી છે. આ બે ને શું કરીએ? બે વડે ગુણ્યા, બબે ચાર, ત્રણ બે છ, પણ ઋણ છ. ત્યારબાદ બે ત્રણ છ, ઓછા ત્રણ ગુણ્યા ત્રણ નવ. તો હવે અહીં બે ત્રણ તો ચાર, બે ચાર આઠ, આઠ વાળો આવશે જવાબ. પરંતુ અહીં આઠ વાળા તો બે જવાબ છે, અંશમાં આઠ હોય એવા, આ બંને તો આવશે જ નહીં. ત્યારબાદ અહીં ત્રણ ને ચાર વડે ગુણીએ તો શું આવશે? તો કે ઓછા બાર, એટલે કે બારમા પ્રશ્નમાં બી છે એ જવાબ મળશે. ત્યારબાદ ત્રિકોણની બાજુઓ પર આધારિત વર્ગીકરણમાં કયું સાચું છે? કાટકોણ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ, લઘુકોણ ત્રિકોણ કે સમદ્વિબાજુ ત્રિકોણ? બાજુઓ પર આધારિત છે. જો અહીં કાટકોણ એટલે ખૂણો, ગુરુકોણ એટલે ખૂણો, લઘુકોણ એટલે ખૂણો, તો કયું સાચું? તો કે ઓપ્શન ડી છે એ સાચું વિધાન આવશે. ત્યારબાદ ચૌદમો પ્રશ્ન, ખાલી જગ્યા સમમેય સંખ્યાની વિરોધી સંખ્યા એના એજ રહે છે, એકની ઓછા એક થાય, ઓછા એકની વત્તા એક થાય, શૂન્ય છે એની વિરોધી સંખ્યા એની એજ રહે છે. ત્યારબાદ પંદરમો પ્રશ્ન, ત્રિકોણ પી ક્યુ આર માં એક બાજુ પી ક્યુ 10 છે, પી આર 8 છે અને માપ ખૂણો પી 90 અંશ છે. 90 અંશ એટલે કાટખૂણો, તો અહીં કાટખૂણો વાળો જવાબ આપણે જોવાનો છે, એટલે કે આ સી અને બી તો આવશે નહીં, આ બંનેમાંથી એક જ આવશે. હવે બીજું શું છે? તો કે ખૂણાને આધારે કાટખૂણો થઈ ગયો, બાજુને આધારે આ બંને બાજુ કેવી છે? તો કે અલગ અલગ છે, એટલે કે વિષમ બાજુ થશે. એટલે કે પંદરમા પ્રશ્નમાં ઓપ્શન એ છે એ સાચો ઓપ્શન આવશે. ત્યારબાદ સોળમો પ્રશ્ન, અહીં આપણને સંખ્યા રેખા આપેલી છે, આ સંખ્યા રેખા પર આર એસ ટી અને યુ દર્શાવેલા છે, ટી આર આર એસ એસ યુ થાય એવું આપેલું છે. આર અને એસ વડે બનતી, આર અને એસ વડે બનતી સમમેય સંખ્યા છે આપણે લખવાની છે. તો કે આર શું થશે? તો કે જો શૂન્ય, ત્યારબાદ અહીં જો ત્રણ ભાગ કરેલા છે, કેટલા ભાગ કરેલા છે? ત્રણ ભાગ, એટલે કે અહીં છેદમાં ત્રણ વાળો ઓપ્શન છે એ જ આવશે. હવે બંને સમય સંખ્યાઓ છે અને અપૂર્ણાંક વાળી સમય સંખ્યાઓ છે, એટલે ઓપ્શન અહીં એક જ આવશે. કયો? એ. આ પહેલો ભાગ, આ બીજો ભાગ, કેટલા ભાગમાંથી? કુલ ત્રણ ભાગમાંથી. અહીં ઓછા ત્રણ ના છેદમાં ત્રણ, યુની જગ્યાએ લખવા હોય તો લખી શકાય,
ત્યારબાદ 17મો પ્રશ્ન, ઓછા એકના છેદમાં બે નું સંખ્યા રેખા પર નિરૂપણ ઓછા એકની કઈ બાજુએ કરવામાં આવે? ડાબી, જમણી, બંને બાજુ? એક પણ નહીં, એટલે કે આ બંને ઓપ્શન માંથી તો એક પણ આવશે નહીં, આવશે એ અને બી માંથી જ કોઈ પણ એક જવાબ આવશે. શું આવશે? જમણી બાજુ. ઓછા એક દ્વિતીયાંશ નો એકની કઈ બાજુ આવશે? જમણી બાજુ. ત્યારબાદ બે રેખા બે થી વધુ રેખાઓને ભિન્ન બિંદુમાં છેદે છે, તો આ રેખાને બે થી વધુ રેખાઓને ભિન્ન બિંદુમાં છેદે છે, વ્યાખ્યા છે આ, શું કહેવાય? છેદિકા. ત્યારબાદ આગળ વધીએ આપણે, તમારો સ્કોર પણ સાથે જોતા જતો. ઓછા બે પૂર્ણાંક એક સષ્ટમાંશ ઓછા ચારના છેદમાં છ. અહીં જે છે આપણે દાખલો કરવો પડે. પેલા તો આ જે છે મિશ્ર સંખ્યા છે, એટલે છ બે બાર, બાર ને એક, તેર ના છેદમાં છ ઓછા ચાર ના છેદમાં છ, એટલે કે તેર ને ચાર સત્તર, સત્તર જેમાં આવે એ જવાબ આવશે, એટલે કે આ બંને જવાબ તો આવશે નહીં. ઓછા છે એટલે ઓછા સત્તર આવશે, એટલે ઓગણીસમાં જવાબ શું આવશે? એ. વીસમાં ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે, એબી રેખાખંડ 8 સેન્ટીમીટર, એસી રેખાખંડ 6 સેન્ટીમીટર અને બીસી 10 હોય તો કયો છે એ કાટખૂણો થશે? 8 6, જો બાજુના માપ આપેલા છે 8 અને 6, ત્રીજી બાજુનું માપ છે એ આપેલું નથી, ત્રીજી બાજુનું માપ આપેલું નથી, તો અહીં બાજુઓ ઉપરથી પહેલા તો આપણે એ નક્કી કરવું પડશે કે કર્ણ કયો છે. ત્રીજી બાજુનું માપ પણ આપેલું છે 10, તો કે જે સૌથી મોટી બાજુ હશે ને એ કર્ણ હશે, સૌથી મોટી મોટી બાજુ હશે કર્ણ. બીસી ની સામે આપણે ત્રિકોણ કદાચ આ રીતે દોરીએ, એ આ રીતના રફ આકૃતિ છે, ફટાફટ દોરી લેવાની. અહીં બીસી 10, એસી 6, એબી 8, તો સૌથી મોટી બાજુ બીસી, એની સામેનો ખૂણો શું થશે? એ છે, એ જવાબ મળશે. ત્યારબાદ 21મો પ્રશ્ન, બે ભિન્ન રેખાઓને એક રેખા છેદે તો કુલ કેટલા ખૂણા બને? બે જુદી જુદી રેખાઓને ત્રીજી એક રેખા છેદે છે તો કેટલા ખૂણા બનશે? બે, ચાર, છ કે આઠ? જવાબ આવશે 8. કયા કયા એ મને કોમેન્ટમાં જણાવજો. 22મો પ્રશ્ન, ઓછા 4/7 ભાગ્યા ઓછા 3, ફટાફટ દાખલો કરીએ, ગુણ્યા 1/3 7 3 21, ઓછા ઓછે ઉડી જશે 4/4, 4/21 છે 22મા પ્રશ્નમાં જવાબ આવશે. ત્યારબાદ 23મો પ્રશ્ન, ત્રિકોણ એબીસી છે એમાં ખૂણો સી છે એ 50° આપેલો, એ ને બી સરખા છે, તો એ શું થશે? જો અહીં આપણે સૂત્ર કે લખવું નથી, સીધું 50, એટલે કે વધ્યા કેટલા? 100. કેટલા વધશે? તો કે 180 છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો હોય, 180, 180 માંથી 50, 50 માં 50 ઉમેરીશું તો 100 અને બીજા 80 એટલે 130, 130 13ના અડધા 6.5 એટલે 23મા પ્રશ્નમાં જવાબ આવશે 65°. ત્યારબાદ 5/4 અને ઓછા 11/4 નો સરવાળો કેટલો થાય? 11 માંથી 5 જશે તો કેટલા મળે? તો કે 6 ને 5 11, ઓછા 6/4 છે એ જવાબમાં 24મા પ્રશ્નમાં મળશે. ઓછા 6/4 એક તો આ મળશે. હવે જો અહીં બરાબર જોઈએ, ઓછા 6/4 છે તો એને આ રીતે લખી શકાય ને, 3 2 6 અને 2 2 4, એટલે આ બે બે ઉડી જશે તો 3/2 પણ આવે, એટલે કે એ અને સી બંને છે એ જવાબમાં મળશે. ત્યારબાદ 25મો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન, ભૂલતા નહીં મને તમને કેટલા માર્ક મળ્યા છે એ મને કોમેન્ટમાં જણાવવાનું છે. શૂન્યને આ સંખ્યા વડે ભાગીએ તો જવાબ શું મળે? તો કે કોઈ પણ સંખ્યાને, કોઈ પણ સંખ્યા વડે શૂન્યને ભાગી શકાતો નથી, જવાબ હંમેશા શું આવે? શૂન્ય આવે છે. આ સાથે છે
આ વિડિયો છે એ આપણે પૂરો કરીએ છીએ. હવે પછી નવું પ્રકરણ, નવા પ્રશ્નો લઈ અને ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો દોસ્તો.